નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલ બનાવવાનો હેતુ શું છે તો કે ધોરણ બાર પછીની જેટલી એડમિશન પ્રોસેસ થાય છે તેની માહિતી આપવા માટે તથા મદદરૂપ થવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે તો આ ચેનલને તમે અત્યારે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એડમિશનની અપડેટ માટે તમારા લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને તમે જોડાઈ શકશો હવે આજનો વિડીયો શેના વિશે છે તો કે ધોરણ બાર પછી એડમિશન સેમાં લેવું હવે આ વિડીયો બનાવવાની જરૂર શું કામે પડી કેમકે ઘણા લોકોની એમાં ક્વેરી હતી કે અમારે લોકોને હવે રિઝલ્ટ આવી ગયું છે તો અમારે લોકોને એડમિશન છે હિસેમાં લેવું તો આ વિડીયો છે તમે મેક્સિમમ શેર કરજો ઓકે હવે જુઓ અહીંયા તમને લોકોને બે તફાવત આમાં રજૂ કરવામાં આવ્યા છે કે બે હજાર વીસ પહેલાં કઈ રીતે એડમિશન પ્રોસેસ થતી અને અત્યારે કોવિડની સ્થિતિ છે તો તેમાં કઈ રીતે એડમિશન પ્રોસેસ છે એ થાય છે તો પહેલાં જોઈ લો બે હજાર વીસ પહેલાં શું થતું તો કે જે ત્રીજો મહિનો છે ત્રીજો મહિનો એટલે કે માર્ચ મહિનામાં છે એ તમારા લોકોની જે બોર્ડ એક્ઝામ હતી ધોરણ બારની એ લેવાઈ જતી હતી એના પંદર દિવસ પછી ગુચકેટની એક્ઝામ છે એ લેવાઈ જતી હતી અને જે પાંચમો મહિનો આવતો એટલે કે એમાં જે મેમાં તમારા લોકોની નેટ લેવાઈ જતી હવે નેટ લેવાઈ જાય એના ચાર પાંચ દિ પહેલાં છે આ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી જતું ગુચકેટનું પણ બંનેનું સાથે રિઝલ્ટ આવી જતું પછી શું થાય એડમિશન પ્રોસેસ ચાલુ થાય બીએસસીમાં પણ ચાલુ થાય એગ્રીકલ્ચરમાં પણ સાથે થાય એટલે લોકો શું કરે તો કે ત્યારે લોકોને સ્પેસિફિક ખબર પડી જતી કે અમને લોકોને એગ્રીકલ્ચરમાં મળે એમ છે તો અમે બીએસસીમાં ફોર્મ ના ભરીએ તો ચાલે પણ ની સ્થિતિ એવી છે કે તમારા લોકોની એક્ઝામ લેવાઈ નથી તમારું રિઝલ્ટ છે એ અત્યારે આવી ગયું છે ગુજકેટ છે એ તમારા લોકોની છ તારીખ છે અને નેટ છે એ સપ્ટેમ્બરમાં છે ઓકે એટલે એમાં જુઓ તમારા મનમાં એવું હોય કે ન હોય પણ ઘણા વિદ્યાર્થીઓને શું હોય તો કે આ નેટ પૂરી થાય એ પછી એડમિશન પ્રોસેસ ચાલુ થાય તો એ તમારી વાત સદંતર ખોટી છે અત્યારે જે બીએસસી અભ્યાસક્રમ છે એમાં ટોટલી જે પ્રવેશ છે એ ઘણી યુનિવર્સિટીઓમાં ચાલુ પણ થઈ ગયા છે બીએસસી માટે પ્રવેશ ગુજરાત યુનિવર્સિટી છે એમાં પણ બીએસસીમાં પ્રવેશ ચાલુ થઈ ગયા છે કે એમાં તમારું એમાં તમારા ખાલી ગુજરાત બોર્ડ છે એનું રિઝલ્ટ જ કામમાં આવે છે સમજી ગયા ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જઈ અત્યારે તમે એડમિશન એમાં કન્ફર્મ કરાવી લ્યો દરેકને સલાહ આપું છું હવે શું કરો તો કે એડમિશન તમે કન્ફર્મ કરાવો અત્યારે હવે તમારું કામ શું છે કે જે પ્યોર બીએસસી છે એમાં તમે હવે આમાં તમારા ઘણા લોકોનો ટાર્ગેટ હશે કે અમારે નીટ આપીને એમબીબીએસમાં જવું છે અમુક લોકોને એમ છે કે અમારા લોકોને વેટરનરીમાં જવું છે નો ડાઉટ પણ તમારા લોકોને જે એક્ઝામ બાકી છે એ વાત યાદ રાખજો અને અત્યારે હું દરેકને એ જ સલાહ આપું છું કે બીએસસી છે પ્યોર બીએસસી એમાં તમે અત્યારે ગમે એ કોલેજમાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવી લો તમારી નજીકની જે કોલેજ હોય તેમાં તમે ખાલી કન્ફર્મ કરાવી લો માની લો કે તમે નીટનું આઈપી એક્ઝામ અને એમાં તમને લોકોને સારું રિઝલ્ટ આવી ગયું તો પછી તમે બીએસસીમાં કેન્સલ કરાવી નાખજો કેમકે આ વખતેની સ્થિતિ કેવી છે તમને લોકોને ખ્યાલ છે કે એડમિશન પછી નહીં મળે ઓકે અમુક લોકોને શું થાય ખબર અમુક લોકો છે નીટ સુધી વાટજો અને બીએસસીમાં એડમિશન નથી લેતા અને એને નીટમાં ઓછા માર્ક આવે તો પછી એને એડમિશન માટે ફરજિયાત ડ્રોપ જ લેવો પડે છે સમજો અને પછી ક્યાંય એડમિશન નથી મળતું કેમકે બીએસસીમાં એડમિશન પ્રક્રિયા અત્યારે પૂરી થઈ ગઈ હોય એટલે દરેકનું હું એ જ સલાહ આપું છું ભલે તમે હોશિયારો ભલે તમને સાતસો વીસમાંથી સાતસો વીસ ભલે આવી જાય પરંતુ તમે લોકો અત્યારે આમાં કન્ફર્મ કરાવી જ લેજો ખરેખર કહું છું બધે ચાલુ થઈ ગયા છે પ્યોર બીએસસીમાં કન્ફર્મ કરાવી લેજો કરાવી લેજો ને કરાવી જ લેજો ભલે પછી તમે બીજામાં જો માની લો તમને બીજામાં મળી જાય તમે એમાંથી કેન્સલ કરાવી નાખજો ઓકે એટલે આનો મતલબ એમ કે તમારો બીએસસી તમે કરાવશો તો તમારું એક વર્ષ નહીં બગડે ઓકે અમે તમને આ રીતે માર્ગદર્શન આપ્યું છે પછી કરવાનું શું છે એ તમારે વિચારવાનું છે પણ બધા અનુભવ ઉપરથી એટલું જ કહેવામાં આવે છે કે અત્યારે તમે લોકો બીએસસીમાં જઈને જે એની ટોટલી બે ત્રણ હજાર ફી થતી હોય એ જઈને તમે કન્ફર્મ કરાવી લેજો ઓકે તો બસ આ વિડીયો મારે એ જ કહેવાનું હતું ઓકે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો